સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ. બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ખેંચી પરત. ડીસા ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું મહિલા સંમેલન યોજાયું. ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે વિપક્ષ ઉપર કર્યા પ્રહારો. પોલીસ તેમજ બીએસએફ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ. લોકસભા ચૂંટણીને લઈ પાલનપુર શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની અસર. ધાનેરા તાલુકાના સામરવાડા નજીક ટેકાના ભાવે રાયડાનું વેચાણ અર્થે આવતા ખેડૂતો માટે ઠંડા પાણી તેમજ બેસવાની કરાઈ વ્યવસ્થા. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે, જેથી હવે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનો ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા હવે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં થરાદના અપક્ષ સામજીભાઈ પટેલ અને થરાદના અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે, જેમાં અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે ટોટલ 14 ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. 12 ઉમેદવારો બાકી રહે છે. 3 ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોના છે, અન્ય 3 અમાન્ય પક્ષોના છે અને બાકી 6 ઉમેદવારો અપક્ષ છે. કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે. હવે બનાસકાંઠા જિલ્લામાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે. બનાસકાંઠાના ડીસામાં દિનદહાડે પોલીસ પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા શખ્સો લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ડીસા શહેરના ભરચક વિસ્તારમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા રવિશકુમાર સુલોદિયા પોતાની માતા સાથે રહે છે, જેઓ ગઈકાલે કામ અર્થે છાપી ગામે ગયા હતા, ત્યારે તેમની માતા પણ લગ્ન પ્રસંગે બહાર ગયા હતા, તેમજ 5-6 કલાક બાદ મોડી સાંજે 6 વાગે તેઓ ઘરે પરત આવતા મકાનનો દરવાજો ખુલ્લો દેખાયો હતો, જેથી તેઓ તરત જ અંદર જઈ તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને 2 તિજોરી, 2 કબાટ અને 2 સુટકેસ તોડી તેમાંથી 14 તોલાના સોનાના દાગીના અને 15,000 રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. ઘરમાં ચોરી થઈ હોવાનું જાણતા ચિંતાતુર બનેલા પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી, જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે રવિશકુમારના પિતા ધરણીધર બાબુલાલ સુલોદિયા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને 2009માં પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ત્યારબાદ રમેશકુમાર તેમની માતા સાથે એકલા રહેતા હતા. તેવામાં અજાણ્યા શખ્સોએ પોલીસ પરિવારના બંધ મકાનને નિશાન બનાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હવે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ડીસા રિલેશન વિશ્વકર્મનગર સોસાયટીમાં કાલે અમારા ઘર અહીંયા ચોરી થઈ છે. કાલે હું અને મારી મમ્મી અહીંયા 20-21 વર્ષથી રેલવેશન વિસ્તારમાં અને વસવાટ કરીએ છીએ અને અહીંયા અમારી પોતાની સ્વતંત્ર માલિકનું ઘર છે. અને કાલે મારી મમ્મી લગ્નમાં ગયા હતા અને હું કામ અર્થે છાપી ગયો હતો. મારી મમ્મી અહીંયાથી 10 વાગે નીકળે છે અને હું અહીંયાથી 12 વાગે નીકળ્યો છું. અને એના પછી જ્યારે હું 6 વાગે જેવો ઘરે આવ્યો ત્યારે જે દરવાજાનો મુખ્ય નકુચો છે તે તૂટેલો જોવા મળ્યો છે. જે તાળું છે તાળું તે અને નાવાના ટબમાં તાળું મળેલું છે. અને ઘરમાંથી 12-13 તોલા જેટલું સોનું છે, 500 ગ્રામ જેટલી ચાંદી છે અને 5000 જેટલી રોકડ રકમ છે અહીંયાથી ચોરી થઈ છે. આમાં ચોરી તો એવું થઈ છે કે કોઈ માસ્ટર માઇન્ડ છે તેને કટરથી તાળું તોડ્યું છે કે નહીં અને તેના લીધે તેઓ અને જે દરવાજો રાખવાનો નકુચો છે તે કાપી નાખ્યો છે. તો એ તો ખ્યાલ નથી, પણ હવે સ્થિતિ જોતા તમને દેખાય છે કે તેઓ સર્વપ્રથમ અમારા જે સ્ટોરરૂમ છે ત્યાં ગયા છે અને એના પછી ત્યાંથી અંદર જઈને તેઓએ અને ચાવી દ્વારા કે અથવા તો અને તિજોરી છે તે તિજોરી ખુલી છે અને અંદરથી જે પણ સોના ચાંદીના જે આભૂષણો છે રોકડ રકમ છે તેની ચીલ ઝડપ કરી છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલ રાહદારીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં આજે રાત્રે ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. ડીસાના ભોયણ પાસે રહેતો જીવા તગાભાઈ વાદી નામનો 40 વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલક યુવકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં રોડ ઉપર પટકાતા યુવકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. એક સંતાનના પિતાનું આકસ્મિક મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો અને મૃતકના પરિવારજનો તંત્ર સામે રોષે ભરાયા હતા. ડીસા તાલુકા પોલીસ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થનાર છે. જ્યારે કોઈ પણ ચૂંટણીમાં મતદાન થતું હોય છે તે ઘણી ઓછી માત્રામાં થતું હોય છે, જેને લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વધુ મતદાન થાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરતા હોય છે. ત્યારે આ મતદાન જાગૃતિ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હું મતદાન અવશ્ય કરીશ તેના માટેની સહી ઝુંબેશ કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજવામાં આવ્યો હતો. આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યાત્રિકો જે પોતે મતદાર છે તેને મતદાન માટેની સહીઓ કરી સહી ઝુંબેશ અભિયાનને પાર પાડ્યું હતું. આ કાર્યક્રમમાં 80-90 વર્ષ સુધીના વૃદ્ધ લોકોએ ભાગ લીધો હતો. સહી કરનાર યાત્રિકોએ જણાવ્યું હતું કે જે રીતે મા અંબેના દર્શન જરૂરી છે અને જે દાન કરતા હોય છે તેટલું જરૂરી મતદાન પણ છે, જે લોકશાહીનું આધારસ્તંભ ગણી શકાય તે માટે લોકશાહીને જીવંત રાખવા મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. ત્યારે મંદિરના અધિક કલેક્ટરે પણ આ અભિયાન અસરકારક નીવડે અને અંબાજીમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભક્તો દર્શન કરવા આવે છે તેઓમાં મતદાન જાગૃતિ માટેનો આ સીધો સંપર્ક કહી શકાય તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ હું અહીંયા જોઈ રહ્યો છું કે આ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અહીંયા અંબાજી ધામમાં આવી રહ્યા છીએ. જેમ માતાજીના દર્શન કરે છે એવી જ રીતે આપણી જાગૃતતા પોતાની રીતે જાગૃતતા લાવીને મતદાન અવશ્ય કરવું જોઈએ. લોકશાહી માટે મતદાન જરૂરી છે. લોકશાહી તો જ જીવંત રહેશે જો આપણે એક મતદાન કરશું તો. એક મતની કિંમત 1 કરોડથી પણ આપણે ઓછી આંખી ન શકીએ. એટલા માટે આ જે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે એમાં આપણે પણ સાથ અને સહકાર જરૂરથી આપીશું, મતદાન જરૂર કરશું અને ભારત દેશના વિકાસ માટે આપણે પણ આપણું ડગલું ભરીશું. અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ અને દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટ દ્વારાના સંયુક્ત ઉપક્રમે આજે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન અત્યારે કરેલું છે. આપણે શું જાણીએ છીએ કે આગામી સમયમાં લોકસભાનું મતદાન થનાર છે 7 મેના રોજ. એમાં દરેક મતદાર
પોતાનો અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે, મતદારથી વંચિત ન રહે અને મતદાનથી મળેલા અધિકારનો ઉપયોગ કરે એ બાબતે આજે અહીં સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. અને આ સહી ઝુંબેશ અભિયાન એ મતદાર જાગૃતિનો એક ભાગ છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ માઈ ભક્તોએ અત્રે સહી કરી અને પોતે મતદાન કરવા અવશ્ય જશે એ એમને અહીંયા જણાવ્યું છે અને એ બદલ અહીંયા સહી પણ કરી છે. આવું દરેક લોકશાહીમાં મતદાન એ મળેલો અધિકાર છે અને એનો ઉપયોગ કરવો જોઈએ. આપણે સૌ પણ આ મતદાનથી વંચિત ન રહીએ અને અવશ્ય મત આપવા જઈએ એવી આપ સૌને મારી વિનંતી છે. આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા. પોતે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા તેમજ કોઈપણ જાતના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું મહિલા સંમેલન યોજાયું. ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે વિપક્ષ ઉપર કર્યા પ્રહારો. પોલીસ તેમજ બીએસએફ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ. લોકસભા ચૂંટણીને લઈ પાલનપુર શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની અસર. ધાનેરા તાલુકાના સામરવાડા નજીક ટેકાના ભાવે રાયડાનું વેચાણ અર્થે આવતા ખેડૂતો માટે ઠંડા પાણી તેમજ બેસવાની કરાઈ વ્યવસ્થા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે, બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે, તું જીએ હજારો સાલ યે મેરી હે આરઝૂ. Happy birthday to you, happy birthday to you, happy birthday to you. Baar baar din ye aaye, baar baar dil ye gaaye, tu jiye hazaron saal, ye meri hai aarzoo. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું શું? આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કીન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું મહિલા સંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરતે હૈ ઉનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કર સકતા. ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે થઈ ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે, મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓએ ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલવવા અપીલ કરી હતી. જ્યારે વિપક્ષ ઉપર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરતે, શક્તિ કા અપમાન કરતે હૈ ઉનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કરતા. જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌથી પ્રથમ મતદાન કરવા અને પછી જલપાન કરવા આહ્વાન કર્યું હતું. જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક 5 લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, સહઇન્ચાર્જ આશાબેન પટેલ, અવનીબેન આલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ, બેલાબેન મેવાડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. પાર્ટી કો મિલને વાલી હૈ ક્યોંકિ મોદી સરકાર કા 10 સાલ કા કાર્યકાલ ઓર પિછલી સરકારો કા 50-60 સાલ કા કાર્યકાલ સિર્ફ એક અટલજી કા સમય છોડ દિયા જાય. પહેલી બાર પૂર્ણ બહુમત કી સરકાર આઈ ઓર મોદી સરકાર ને ऐतिहासिक काम किए, चाहे 370 हो, चाहे राम मंदिर हो, या महिला के सम्मान की बात हो, या गरीब को सम्मान की बात हो, आम जनता आज मोदी जी के साथ है क्योंकि उन्होंने न केवल देश को आगे बढ़ाया है, विदेशों में भी भारत का परचम लहराया है. देखिए, ये विचारधारा की लड़ाई है, उनके वो अपनी तरफ से काम कर रहे हैं, लेकिन जो શક્તિ કો નહીં માનતે, જો શક્તિ કા અપમાન કરતે હૈ ઉનકો કભી ભી સનાતન ઓર સમાજ સ્વીકાર નહીં કર સકતા. જીવનની અંતિમ યાત્રા એટલે અંતિમ ધામ તરફ જવાની યાત્રા. સિદ્ધપુરમાં એક સુંદર અંતિમ ધામ બનાવવામાં આવ્યું છે જ્યાં મનુષ્યની અંતિમ યાત્રા પૂર્ણ થાય છે, તેવું જ એક ડીસામાં મુક્તિધામ સ્મશાન બનાવવામાં આવ્યું છે. આપણા ડીસાના સૌથી જૂના સ્મશાનની બાજુમાં આ મુક્તિધામ બનાવવામાં આવ્યું છે, જે 14 વીઘામાં ફેલાયેલું છે. જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેને આખરી વિદાય માટે સ્મશાનમાં લઈ જવામાં આવતા હોય છે. જ્યારે ડીસામાં ખૂબ જ રમણીય વાતાવરણમાં બનાવેલા મુક્તિધામમાં મૃત્યુ પામનારના સ્વજનો આવતા અહીંયા શાંતિનો અહેસાસ કરે છે. આ મુક્તિધામમાં 50 લાખ રૂપિયાના ખર્ચે એક શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ શિવજીના મંદિરનું આજે સવારે 10 વાગ્યાથી હવન તેમજ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે, જે 3 દિવસ સુધી ચાલશે અને આખરે 24 તારીખે શિવજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ મુક્તિધામમાં આવેલ શિવજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ડીસાના બાબુભાઈ કેદારમલ અગ્રવાલ પરિવાર તરફથી 22.50 લાખ રૂપિયાના ખર્ચે બનેલ અંતિમ યાત્રા રથ મુક્તિધામને ભેટ આપવામાં આવ્યો છે. આજે ડીસા શહેરની પાવન ધરા ઉપર માળી રોડ સ્થિત મુક્તિધામ તીર્થ આવેલું છે, જે 14 વીઘામાં ફેલાયેલું છે. એની અંદર અનેક સુવિધાઓથી સજ્જ આ માળી રોડનું મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. તેમાં એક 50 લાખ રૂપિયાના ખર્ચે શિવ મંદિર બનાવ્યું છે, જેની આજે 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે.
આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં ડીસાના નગરજનો પધારેલ છે અને આજે એક બીજું આ મુક્તિધામ તીર્થની અંદર એક અંતિમ યાત્રા રથ જે સબવાહિની કહેવાય તે 22.5 લાખ રૂપિયાના ખર્ચે શ્રી બાહુભાઈ કેદારમલ અગ્રવાલ પરિવાર તરફથી આપણને આપવામાં આવી છે અને તેના મહેમાનો આજે અહીંયા આવ્યા છે, શ્રી રમેશભાઈ અગ્રવાલ અહીંયા આવ્યા છે અને એમના હાથે આજે લોકાર્પણ અને અમને ગાડી આપે છે. વણસાડી ટ્રસ્ટે અહીંયા 3 રિક્ષાઓની યોગદાન આપ્યું છે જે સિનિયર સિટીઝનોને અમે અહીંયા લઈ આવી અને ચા પાણી નાસ્તો કરાવી પાછા મૂકી આવીશું નિઃશુલ્ક. અને આ કાર્યક્રમ આજે અહીંયાથી આજ સવારે 10 વાગ્યાથી અહીંયા શરૂ થયો છે. 3 દિવસ હવન ચાલશે અને 24 તારીખે આની પ્રાણ પ્રતિષ્ઠા થશે શંકર ભગવાનના મંદિરની અને નગરજનોને એની અંદર બહોળી સંખ્યામાં આવી અને લાભ લેવાની વિનંતી છે. બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા 16 ગામ લેઉવા પટેલ સમાજના 26મા સમૂહલગ્ન યોજાયા હતા, જેમાં 22 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવદંપતીને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા 16 ગામ લેઉવા પટેલ સમાજ દ્વારા મડાણા ગઢ ખાતે છેલ્લા 26 વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં દીકરીઓના લગ્નની સાથે સાથે સમાજમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ રક્તદાન કેમ્પ સહિત વિધવા સહાય જેવા ઉમદા કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે આજે મડાણા નૂતન ભારતી સંસ્થા ખાતે 16 ગામ લેઉવા પટેલ સમૂહલગ્ન સમિતિ દ્વારા 26મા સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડનાર 22 દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહલગ્ન સમિતિમાં 51,000 રૂપિયાનું દાન આપ્યું હતું. આ પ્રસંગે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ડોક્ટર કનુભાઈ વોરા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે 27મા સમૂહલગ્ન સમારોહના તમામ ખર્ચના દાતા તરીકે કુંભલમેર ગામના ઉદ્યોગપતિ મહેશભાઈ મણુદરા દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું. ત્યારે સમૂહલગ્ન સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રક્તદાન કેમ્પમાં સમાજના મહિલાઓ અને પુરુષો દ્વારા રક્તદાન કરી 80 જેટલી બોટલ એકત્ર કરવામાં આવી હતી, તેમજ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ સમાજની વિધવા બહેનોને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં 16 ગામ લેઉવા પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલ 22 નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા અનેક જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે, જેમાં આજે પાલનપુર શહેરમાં પશ્ચિમ સિટી પોલીસ અને BSF જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈ વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે. ગુજરાતમાં પણ પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મો ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે, ત્યારે તંત્ર પણ લોકસભાના અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ 100% મતદાન કરાવવા વહીવટીતંત્ર અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ અને BSFના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહ્યા છે. આજે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI RB ગોહિલ અને પોલીસ સ્ટાફ BSF જવાનો દ્વારા ઢુંઢિયાવાડી, કોજી ટાવર, નવાબ સ્પોર્ટ, એરોમા સર્કલ, આબુ હાઈવે સહિત પાલનપુરના અનેક વિસ્તારમાં 10 કિલોમીટર એરિયામાં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. BK ન્યૂઝ ચેનલના અહેવાલની અસર. ધાનેરા તાલુકાના સામરવાડા નજીક ટેકાના ભાવે રાયડાનું વેચાણ અર્થે આવતા ખેડૂતો માટે ઠંડા પાણી તેમજ બેસવાની કરાઈ વ્યવસ્થા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ, શું થયું છે યાર? જીયા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં
જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, એમએસ ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ધાનેરા ખાતે સામરવાડા ગામ નજીક ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે અને ખરીદી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરી રહ્યું છે. ખરીદ કેન્દ્ર ઉપર ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે આવતા ખેડૂતોને કાળઝાળ ગરમીમાં સવલત મળી રહે તે માટે ગત શુક્રવારના રોજ બીકે ન્યૂઝ ચેનલમાં ખેડૂતો માટે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેના પગલે ખેડૂતોની સંસ્થા ગણાતી આવી ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતો માટે ખરીદ કેન્દ્ર ઉપર ઠંડા મિનરલ પાણીની સાથે ખુરશી સાથેની બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં ટ્રેક્ટર ઉપર સવાર થઈ આવતા ખેડૂતોને વિશ્રામ કરવો હોય તો છાંયડા સાથે ખુરશી મૂકવામાં આવી છે, સાથે મિનરલ પાણીના જગ પણ મૂકવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને ખરીદ કેન્દ્ર ઉપર પાણી સાથે બેઠક વ્યવસ્થા મળી રહે છે. ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલી રહી છે, જેમાં નિયમ અનુસાર નંબર પ્રમાણે અલગ અલગ તોલ માટે કાંટા મૂકી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂત ઝડપી પોતાનો માલ તોલાઈ શકે. વ્યવસ્થા સારી થઈ ગઈ છે. બીકેની જો પહેલાં હતી ત્રાસ થઈ તો પાણીની, હવે વ્યવસ્થા સારી થઈ ગઈ છે. હવે તોલાવાનું ચાલુ છે, 7 વાગે હવારમાં તોલાઈ જાય એટલે 5 વાગે પતી જાય છે. લાઈનમાં ટોલા ઊભા છે, ફટાફટ 10 કોટા લાગેલા છે. તોલાવાનું સારું ચાલુ જ છે. હવે કોઈ અગવડતા પડતી હોય? ના, કોઈ અગવડતા હવે હજી સુધી તો ચાલુ જ છે, રેડી જ છે બધી. કેટલા ખેડૂતો આવતા હશે? ખેડૂતો તો આજે તો આવ્યા છે 103-104 જેવા આવ્યા છે. કેવું કામ ચાલે? કામ તો સારું ચાલે એકદમ ફાસ્ટ. ખેડૂતો માટે બેસવાની વ્યવસ્થા પણ છે, પાણીની વ્યવસ્થા પણ, ટેન્ટ લગાવ્યું, મિનરલ પાણી પણ લગાવ્યું છે, વ્યવસ્થા સારી થઈ ગઈ છે. તો બીજી તરફ રાયડાના પાકની ખરીદીમાં ઉપયોગમાં લેવાતા બારદાન ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ પણ બારદાન ન મળતા ખરીદી બંધ કરવામાં આવી હતી. ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતોને આખો દિવસ રહેવું પડે છે તો બીજી તરફ ઉનાળુ સિઝન પણ શરૂ થઈ ગઈ છે. આવા સમયે ખેડૂતોની માંગ છે કે બારદાન બાબતે સરકાર ગંભીર બની જથ્થો સમયસર આપે તેવી માંગ કરી રહ્યા છે, સાથે ખરીદીના કિલોગ્રામ પણ વધારે તેવી માંગણી પણ ખેડૂતો કરી રહ્યા છે. વ્યવસ્થા સારી છે, પાણી પીવા માટે ઘણું છે, બારદોન ઓછા આવે છે આગળથી, બારદોન વગર માલ તોલાવવામાં તકલીફ પડે, અને 2400 કિલા તોડે ને એની જગ્યાએ 5600 કિલા તોડવો જોઈએ. માલ પાક્યો એના 50% અહીંથી લેતા, બાકીનો માલ નીચા ભાવે વેચવો પડે. બરાબર 3 હેક્ટરની મર્યાદા હોવી જોઈએ. ગરમીના દિવસો ગરમીના દિવસોમાં પાણીની વ્યવસ્થા ફૂલે, બેસવાની વ્યવસ્થા સારી છે, કામકાજ સારું હોય, મજૂર ગણાઈએ, બધું સારું હોય, બારદોન ઓછા આવે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ.
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ. બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ખેંચી પરત. ડીસા ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું મહિલા સંમેલન યોજાયું. ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે વિપક્ષ ઉપર કર્યા પ્રહારો. પોલીસ તેમજ બીએસએફ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ. લોકસભા ચૂંટણીને લઈ પાલનપુર શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની અસર. ધાનેરા તાલુકાના સામરવાડા નજીક ટેકાના ભાવે રાયડાનું વેચાણ અર્થે આવતા ખેડૂતો માટે ઠંડા પાણી તેમજ બેસવાની કરાઈ વ્યવસ્થા. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.